નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તવરા ભરૂચ ખાતે મહિલા સુરક્ષા દિન તરીકે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સ્વાર્ગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં આજથી 8 ઓગસ્ટ 2024 દરમિયાન નારીવંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે. કુશળ નેતૃત્વ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત નારીવંદન ઉત્સવ 2024ની સાપ્તાહિક ઉજવણીના પ્રથમ દિવસની મહિલા સુરક્ષા દિવસ થીમ સાથે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા, સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તવરા ભરૂચ ખાતે મહિલા સુરક્ષા દિન તરીકે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેશ વસાવાએ મહિલાઓના કાયદા તેમજ મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી, જ્યારે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંગે ઉપસ્થિત કાયદાશાસ્ત્રી જ્યોતિકાબેને યુવતીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓ સહિત સંબંધિત વિભાગના કર્મચારીઓ અને કોલેજના પ્રોફેસર અને મોટી સંખ્યામાં યુવતીઓ સહભાગી બની હતી. આજે સવારે 11 કલાકે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.